રાજ્યના લોકોએ તાજેતરમાં ભૂતિયા શિક્ષકો જોયા, ભૂતિયા યુનિવર્સિટીઓ જોઈ, ભૂતિયા શાળાઓ પણ જોઈ, પરંતુ હવે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એ હદે પડી ભાંગ્યું છે કે શાળાઓમાં ગુંડાગીરી પણ ચાલુ થઈ ગઈ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ. ગુજરાતમાં ફરી એક વખત એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર શિક્ષણ ક્ષેત્રને લાંછન લગાવી છે. જે ઘટનાએ વાલીઓના મનમાં ડર ઊભો કરી દીધો છે. આ મામલો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લાના HL પટેલ સરસ્વતી વિદ્યાલયમાંથી. આ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીએ તે જ શાળાના અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પોતાના ફોન દ્વારા મેસેજ કર્યો હતો. આ બાબતની જાણ તે શાળામાં એક શિક્ષકને થતાં તેણે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ શિક્ષક અતુલ પટેલ દ્વારા બહારથી અન્ય માણસોને બોલાવી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. તેમજ શિક્ષક દ્વારા વિદ્યાર્થી આગળ માફી પણ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોને ખબર પડતા વિદ્યાર્થીને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. તેમજ સારવાર દરમિયાન વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે માર માર્યો હોવાથી માથાના ગાભે ખૂબ ગંભીર ઈજા થઈ છે તેવી જાણકારી ડોક્ટરે આપી હતી. આ માર મારવાની ઘટનાથી કંટાળીને વિદ્યાર્થીએ પત્ર લખી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પત્રમાં જણાવ્યું છે કે સરસ્વતી સ્કૂલના એક અતુલ પટેલ નામના શિક્ષકે એવી ધમકી આપેલી હતી કે આવી કોમના લોકો તો મને મારવા જ જોઈએ. આ માર મારવાની ઘટનાથી કંટાળીને વિદ્યાર્થીએ પત્ર લખી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પત્રમાં જણાવ્યું છે કે સરસ્વતી સ્કૂલના એક અતુલ પટેલ નામના શિક્ષકે એવી ધમકી આપી હતી કે આવી કોમના લોકોને તો મારવા જ જોઈએ. આ સમગ્ર મામલાની જાણકારી વિદ્યાર્થીના પરિવારને થતાં તેમણે શાળામાં જઈને ભારે હોબાળો પણ મચાવ્યો હતો. તેમજ તે સમયે વિદ્યાર્થીના કાકાએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તો પેલા સાંભળીએ શું કહ્યું વિદ્યાર્થીના કાકાએ. મોડાસાની અંદર સરસ્વતી સ્કૂલની અંદર મારો ભત્રીજો દક્ષકુમાર નરેશ પ્રણામી જે અભ્યાસ કરે છે ધોરણ 10માં 10 કની અંદર, તો લગભગ 4 તારીખે ગુરુવારના દિવસે સરસ્વતી સ્કૂલની અંદર લગભગ 10 થી 15 જણા આવ્યા અને દક્ષને પહેલાં માર માર્યો, પછી એની જોડે માફી પત્ર લખાવડાવ્યો. તો મારા વિદ્યાર્થી મારા જે ભત્રીજો હતો એણે માફી માગી, મારી ભૂલ થઈ ગઈ. માફી પત્ર લખ્યા પછી આ સ્કૂલના ટીચર 2 થી 3 જણા હતા, એમણે કેમેરા વગરનો જે રૂમ હતો એની અંદર આ છોકરાને લઈ ગયા અને ત્યાં છોકરાને ઢોર માર મારવામાં આવ્યો છે અને એવો માર્યો છે કે એના માથાના વાળ પણ ઉખડી ગયા છે અને એને ખૂબ માર મારવામાં આવ્યો છે. પીઠમાં એવો માર્યો હતો કે ગળાની અંદરથી અંદર જે પાણી હતું એ બહાર નીકળી ગયું હતું. બને બહારથી સ્કૂલની અંદર બહારથી માણસો બોલાયેલા હતા, ટ્રસ્ટ વાળા પણ હતા, પ્રિન્સિપાલ પણ હતા અને સ્કૂલના 2 થી 3 ટીચરો જેમણે ઇન્વોલ્વ હતા એમણે જે બહારથી માણસો આવ્યા હતા, આતંકવાદીઓ જ કહું છું હું, બરાબર. ટીચરમાં એક અતુલ પટેલ, બીજા 2 શિક્ષકનું નામ ખબર નથી મને અન્ય. તો એ લોકોએ જે સીસીટીવી વગરનો હતો રૂમ, એ રૂમ આપી અને છોકરાને મિનિમમ 35 મિનિટ સુધી ઢોર માર મારવામાં આવ્યો છે. શંકા અમને અતુલ પટેલ છે જે કેશકભાઈ હું પણ આવતો નથી, પણ અમને સંપૂર્ણ શંકા એના ઉપર, અમને નથી જતી, બાળક ન જાય છે. બાળકે જ કીધું હતું કે આ જ શિક્ષકે મને આ રીતે મારો માર ખવડાવ્યો છે, બરાબર. અને અમે આજે સરસ્વતી સ્કૂલની અંદર મારા સમાજ તરફથી અમે ટોટલી બધા માણસો આવેદન પત્ર આપવા માટે ગયા હતા. એ લોકોને કીધું કે આ જે આતંકવાદીઓ હતા જે લોકોએ અમારા છોકરાને માર્યો છે એ માણસો અને અમારે કશું નહીં સમાધાન કરવું છે. તો એ લોકોને અમે કીધું અમને 5 વાગ્યા સુધીમાં તમે અમને જે તે માહિતી છે એ આપો. અમે અમને સ્કૂલના અંદર જઈને પ્રિન્સિપાલને ટ્રસ્ટ વાળાને આવેદન પત્ર આપ્યું. આ ઘટનામાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જે રૂમમાં કેમેરા નથી તે ક્લાસમાં લઈ જઈને મારવામાં આવે છે. વિદ્યાર્થીને માર મારવાનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદની માન્યતા સાથે જોડાયેલું છે. કારણ કે મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થી અનુસૂચિત જાતિનો હોવાથી તેને માર મારવામાં આવ્યો છે. આવા શિક્ષકો ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ડાઘ લગાવે છે. આ શાળાને લઈને અનેક સવાલો પણ ઊભા થાય છે. પહેલા તો સરકારી નિયમ પ્રમાણે 1 થી 12 ધોરણના કોઈ બી વિદ્યાર્થીને શાળાનો કોઈ બી શિક્ષકે મારવાનો હક નથી. તો પછી તમને કોણે હક આપ્યો કે તમે બહારથી માણસોને બોલાવીને આ વિદ્યાર્થીને ઢોર માર મારો? માની લઈએ કે વિદ્યાર્થીની જે બી ભૂલ હોય તેના વિશે વિદ્યાર્થીના માતા પિતાને શાળાના શિક્ષકે જાણ કરવી જોઈએ કે પછી પોતાની અંગત ભડાશ નીકાળવા માટે આવી રીતે વિદ્યાર્થીને માર મારો છો કે પછી આ સરસ્વતી સ્કૂલમાં જ્ઞાતિવાદ ચાલે છે અને તમે શાળા ગુંડા રાજથી ચલાવો છો કે પછી સરકારી નિયમોનું તમારી શાળાને કોઈ ભાન નથી? આ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.